બાળકોને પ્રોત્સાહિત કર્યા બાદ આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ અને પ્રાસંગિક પ્રવચનના દોર તરફ જઈ રહ્યા છીએ. હું ડૉક્ટર ભાણજીભાઈ કુંડારિયાને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપશે. ડૉક્ટર ભાણજીભાઈ કુંડારિયા સાહેબ. આજના સમારંભના અધ્યક્ષ આપણા કુલપતિ ડૉક્ટર મહેન્દ્રભાઈ, શ્રી લાલજીભાઈ નાણભાઈ, ચાવિયા સાહેબ, નરસિંહભાઈ કુમાણી સાહેબ અને મંચ પર બેઠેલા મહાનુભાવો, વાલીઓ, વાલી બહેનો, ટીચર્સ, માફ કરજો મને બોલવાનો બહુ મહાવરો નથી અને તમે એટલું બધું સારું બોલો છો, સારા, ઇટ્સ સો વન્ડરફુલ ટુ હિયર. ખાસ કરીને જે હું આજે વાત કરવાનો છું એમાં તમને ઘણું બધું જ્ઞાન છે એટલે હું થોડુંક વધારે વિશેષ વાત કરી અને આપણે શું થઈ શકે. આપણે એક રીતે જોઈએ ને તો આપણી ચપળતા, આપણા રિફ્લેક્સ, આજે દુનિયામાં કોમ્પિટિટિવ થવું હોય તો આ બે વસ્તુ ખૂબ જરૂરી છે. આપણે ગોલ્ડ મેડલ લેવા હોય ઓલિમ્પિકમાં કે નોબેલ પ્રાઇઝ લેવું હોય, હમણાં જ્યાં આપણે સિદ્ધસર મળ્યા હતા ત્યારે અભિનવ મિત્રા આવી અને કહ્યા કે આપણે જે કોમ્પિટિટિવનેસ છે ને એ થોડીક આપણામાં ખામી છે, આપણે અમુક સ્તરે પહોંચ્યા પછી થોડા વધારે નથી જઈ શકતા, આપણે ત્યાં સુધી પહોંચી જઈએ છીએ પણ જે લાસ્ટ ટૂંક છે ને એ આપણને હાર્ડ પડે છે. તો આપણે જે એનર્જી છે એ ઓપ્ટિમાઇઝ કરવી છે કે એને વધુમાં વધુ ખીલાવવી છે. એવી જ રીતે એજ્યુકેશનમાં કે આપણી સંસ્થાઓમાં મારા પોતાના અનુભવ પ્રમાણે કહું કે આપણા જે વિદ્યાર્થીઓની જે શક્તિઓ છે ને એ આપણે 60% લઈ આવી શકીએ છીએ, એટલે જે બાકીની જે 40% છે એને આપણે કઈ રીતે ઓપ્ટિમાઇઝ કરી શકીએ. અને અને આપણે ટીચર્સ, આપણા ટ્રસ્ટીઓ, તમે અને આપણું જે સરાઉન્ડિંગ, આ બધા ભેગા થઈ અને એવી જગ્યાએ લઈ જઈએ કે દુનિયાની કોઈ પણ વસ્તુ, કોઈ પણ આપણને ચેલેન્જ જ ના કરી શકે. પરંતુ આ માટે આપણે સિસ્ટેમિક અપ્રોચ લેવાની જરૂર છે. જેમ નાણભાઈ કહ્યું કે આ સંસ્થા 52 ચાલે છે, મારા એક માસીના દીકરા 57 એ ભણવા આવેલા, ત્યારનું મારું ડ્રીમ હતું કે મારે કેશોદ બોર્ડિંગમાં ભણવું છે. અનફોર્ચ્યુનેટલી એ ડ્રીમ મારું કોઈ દિવસ પૂરું ન થઈ શક્યું, પરંતુ હંમેશા મારા મનમાં એ રહી ગયું હતું કે મારે કેશોદ ભણવું છે. તો આજે તમારી સમક્ષ એ વાત કરું છું. પરંતુ જે આપણે વાત કરવાનો છું કે આપણે જે ઓપ્ટિમાઇઝ છે આપણી કેપેસિટી, તો પહેલાં તો જેમ નાણભાઈ વાત કરી કે આપણે ઘણા બધા વિઘ્નો છે કે એક તો આપણા બધા જે સારા સારા શહેરીજનો છે, જે એજ્યુકેટેડ માણસો છે, જે આપણા ડૉક્ટર્સ વર્ગ છે કે બીજા બધા જે રિટાયર્ડ ભાઈ લાલજીભાઈ કે એવી રીતે જે રિટાયર્ડ થયેલા કે જે આપણી આપણને છોડી અને બહાર વયા જાય, અમારા જેવા ઘણા ભાગેડુતા હોય બીજા દેશમાં વયા જાય છે, એટલે એ જે આપણને લોસ છે તમારે અત્યારે તમે કલ્પના કરી શકો કે ડૉક્ટર સી ડી લાડાણી કે કેશોદમાં રહી અને એટલા વર્ષ હોય તો આ તમારી સંસ્થા ક્યાં જઈ શકે, કે જેને એટલો બધો દેશપ્રેમ છે, એટલો બધો આમ પોતાનો જ્ઞાતિનો પ્રેમ છે, ગામનો પ્રેમ છે, તાલુકાનો પ્રેમ છે, એટલે આવા માણસોને આપણે કેમ રિટેન નથી કરી શકાતા, અને એ એક 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 બહુ મોટો પ્રશ્ન છે. અને જેમ નાણભાઈએ વાત કરી કે આપણે બધાએ ભેગા થઈ અને એ એક વિચારવું પડે, વાલીગણોએ, બધા જે બધા એક્સપર્ટ્સ છે એ બધાએ, કે આપણે આ સિન્ડ્રોમમાંથી કઈ રીતે બહાર આવી શકીએ. પરંતુ જે હું તમને વાત કરવાનો છું એ ફિઝિકલ સ્ટ્રેન્થ, કે
તમારી આપણે આટલી સંસ્થાઓમાં તપાસ કરી, આપણી જે 32 સંસ્થાઓ છે તમારી પણ એમાં ગણતરી થઈ છે કે આપણી 80% બહેનો એનિમિક છે, એટલે કે જે હિમોગ્લોબિન હોવું જોઈએ એટલે રક્તકણો, જે રક્તકણોની ખામી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વ્યાખ્યા પ્રમાણે બેનનું હિમોગ્લોબિન 12.7 હોવું જોઈએ. તો એ ડેફિનેશન પ્રમાણે આપણે 80%થી વધારે બેનો એનિમિક છે, અને અમે જે જે રીતે ડેટા ઓપ્ટેન કર્યા છે એ ઉપરથી 91% ઓફ આપણા દેશમાં આયર્ન ડેફિશિયન્સી છે, એટલે કે લોહ તત્વની ખામી છે. ઉકાભાઈ સોલંકી મારા ખાસ મિત્ર છે, અમે બંનેએ આખા ઉપલેટા તાલુકાની એકો એક બેન જે ગામડામાં રહેતી હતી એનું હિમોગ્લોબિન ચેક કરાવ્યું. તો 35,000-40,000 બહેનોનું જે હિમોગ્લોબિન ચેક કરાવ્યું એમાં લગભગ 95% બેન એનિમિક છે. એટલે જો તમારે, તમે એનિમિક હો તો તમને નબળાઈ, શ્વાસ, ઓછી ઊંઘ, કોન્સન્ટ્રેટ ના થઈ શકો, સારા માર્ક્સ ના લઈ આવી શકો, તમારામાં સારી લાલાશ ના દેખાય, તમારી બ્યુટી ના દેખાય, તમે એને હિસાબે જે તમારે જે જુદી જુદી જે દહન ક્રિયાઓ હોય છે ઓક્સિડેટિવ મેટાબોલિઝમ માટેની એ તમે ના થઈ શકે, તમે નાના રહી જાઓ, પાતલા રહી જાઓ, નીચા રહી જાય, તો આ બધાને આપણે કઈ રીતે લઈ આવી શકીએ? તો એમાં જે આપણે ટ્રસ્ટી એ બધા તો સમજી શકે છે, પરંતુ હું તમને એક ઈચ એન્ડ એવરી પર્સનને ચેલેન્જ લેવા માગું છું કે તમે એમ કહો કે હિમોગ્લોબિન 13 હોવું એ મારો જન્મસિદ્ધ હક છે, એ જે તમે તમારામાં હું એ જગાડી શકું ને ત્યારે મને એમ લાગે છે કે બધા સમજી શકે. તો આપણી સંસ્થાઓનું જે સરેરાશ હિમોગ્લોબિન 9.5 છે અને 13 હોવું જોઈએ. તો શી 9.5-13 જાય તો તે તમારામાં જે એનર્જી આવે, તમારામાં જે કોમ્પિટેટિવનેસ આવે એ ક્યાં જાય? હું, મારું હિમોગ્લોબિન 16 છે, હું અત્યારે 63 વર્ષની ઉંમરે અત્યારે હમણાં જ એક 2500 ફૂટનો એક માઉન્ટેન ખાલી 59 મિનિટમાં ચડી શક્યો હતો. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે હિમોગ્લોબિન છે ને એ એટલી બધી અગત્યની વસ્તુ છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જાય છે, સમજાતું નથી. તો એ કઈ રીતે સમજાવી શકાય? હું એક તમને દાખલો આપું. હમણાં હું મહેન્દ્રભાઈ અને લાલજીભાઈ અમે ત્રણે ટ્રેન કારમાં આવતા હતા ત્યારે વાત કરી કે લાલજી મહેન્દ્રભાઈ કે મારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે એથ્લેટ્સ છે ને એને જોરદાર કોમ્પિટિટિવ બનાવી અને વધુ વધુ મેડલ મળી શકે આપણે ઇન્ટર યુનિવર્સિટીમાં એ કરવું, તો એને માટે શું થઈ શકે? તો એ પ્રસંગે મને યાદ આવ્યું કે જે લોકો ઓલિમ્પિકમાં જાય છે એનું હિમોગ્લોબિન 15-16 હોય છે, તો એ એક જાતનું ઇલીગલ ઇન્જેક્શન લઈ આવે એરિથ્રોપોએટિનનું, તો 16થી વધારે કરવાની ટ્રાય કરે એટલે કે એ જીતી શકે. ઇલીગલ છે અને એટલા માટે એનો બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, અને જો બ્લડ ટેસ્ટમાં એ પદાર્થ આવે તો એને ડિસ્ક્વોલિફાઇડ કરવામાં આવે છે, એટલે આને ઇપોડોપિંગ કહેવાનું આવે છે. મારો કહેવાનો મતલબ શું છે કે જે 16 છે એ વધારે લઈ જવાની ટ્રાય કરે છે કોમ્પિટિટિવ થવા માટે. હું એમ નથી કહેતો કે આપણે એટલે બધે સુધી પહોંચવાની જરૂર છે, પણ જે તમે આપણી બહેનોનું હિમોગ્લોબિન 6, 7, 8, 9, તો એનો જે વિકાસ છે, પરંતુ આપણે ખબર છે આપણે ત્યાં મૂવીમાં આવે સ્ટોરી કે મેં બચ્ચે કો બચા શકા પણ માં કો બચા નહીં શકા, આવી આપણી 20% કે 30% મૂવીની સ્ટોરી હોય છે. અને એનો મતલબ એમ કે આપણી જે બહેનો છે જે પ્રેગ્નન્ટ હોય છે, જે ડિલિવરી વખતે એનું હિમોગ્લોબિન એટલું બધું ઓછું થતું રહે કે જે હૃદય અને ફેફસાને જે ઓક્સિજન એક્સચેન્જ કરવાની જરૂર પડે એ ના થઈ શકે અને હાર્ટ ફેલ્યોર થઈ જાય, અને એ જ રીતે મધર છે એ સકમ ટુ દેટ સિવિયર એનિમિયા. તો આપણો ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે કે ભાઈ 2012 સુધીમાં 12 વર્ષની બાળાનું હિમોગ્લોબિન 12 હોવું જોઈએ,
અને જો એટલું બધું નાણભાઈ સારી રીતે આ સંસ્થા ચલાવતા હોય, એટલું સારું ફૂડ આપતા હોય, ગોંડલમાં વલ્લભભાઈ એ રીતે કરતા હોય કે મોલા પટેલ જૂનાગઢમાં આવું કરતા હોય, છતાંય આપણી બહેનો 80% એનિમિક હોય તો દેર ઇઝ સમથિંગ રોંગ. એનો અર્થ એવો છે કે ન્યુટ્રિશન અને એનિમિયાનો કદાચ એટલો બધો સંબંધ નથી. જે લોકો લુવારિયા હોય કે જે બિચારા માઇગ્રન્ટ વર્ક હોય, મજૂરી જ કરતા હોય કે જેને કંઈ લીલું શાકભાજી કે દૂધ કે કાંઈ ના મળતું હોય ને, એનું હિમોગ્લોબિન ઓછું હોય તો એમ કહી શકાય કે એને પ્રોપર ન્યુટ્રિશન નથી મળતું. પરંતુ જો તમે સંસ્થામાં તમને જે બેલેન્સ ડાયટ રાખવામાં આવે છે, આપવામાં આવે છે, છતાંય તમે એનિમિક રહ્યો, તો અનિમિયા અને ન્યુટ્રિશન એ બે જુદી જુદી વસ્તુઓ છે, એ બધાએ સમજવી જરૂરી છે. અને ખાસ કરીને આનો મુખ્ય કારણ શું છે કે આપણે બધા ગામડામાંથી આવીએ છીએ, આપણે જે રેગ્યુલર પાણી પીએ છીએ એ પાણીની અંદર હુકવમ, એચ પાયલોરી અને એ જાતના હજારો જાતના બેક્ટેરિયા અને વર્મ્સ હોય છે. અને એ વર્મ્સ આપણને આંતરડાની અંદર સોજો કરે છે. એ સોજો થી જે આંતરડું ઇન્ફ્લેમ થાય છે, એમાંથી કાંઈ પણ તમે ફૂડ આપો તો એમાં સારા તત્વ એ ચૂસી શકતું નથી. એટલે તમે ગમે એટલું સારું ખાવાનું આપો, છતાંય એ જે આયર્ન, ફોલિક એસિડ કે બીજા અધર વાઇટામિન્સ હોય કે મિનરલ્સ હોય કે જે તત્વો હોય એ બધા આવી શકતા નથી. એટલે એનું એક જ્ઞાન તમારા માટે, તમારા ફેમિલી પેરેન્ટ્સ માટે, ટીચર્સ માટે અને અહીં બેઠેલા વડીલો માટે એક જાણવું જરૂરી છે. બીજું કે જે આ બધા એનિમિયા છે એ 100% ટ્રીટમેન્ટ થાય છે. કારણ કે હું લોહીનો એક્સપર્ટ છું અને મારી ઓફિસમાં કોઈ પણ પેશન્ટનું હિમોગ્લોબિન 13 નીચે હોય જ નહીં, કારણ કે મારી જવાબદારી ગણાય. અમેરિકન ગવર્મેન્ટ મને એમ કહે કે તમારે જેટલા પૈસા ખર્ચ થાય અમે બધું આપીએ, પણ અમારી દરેક વ્યક્તિનું હિમોગ્લોબિન 13 હોવું જોઈએ. તો આપણે એટલે હવે એમ માનીએ કે હાલો આપણે આ 13 સુધી લઈ જવું છે, તો શું થાય, એનું ખર્ચ કેટલું થાય? ખર્ચ બહુ નજીવું છે. અને આપણી ગવર્મેન્ટના એટલા બધા સારા સારા પ્રોગ્રામ છે કે શક્ય જ છે. પરંતુ એ સમજવું અને એને પ્રોપરલી એક્ઝિક્યુટ કરવું, તો આ માટે થઈ. અને જ્યારે અમે 40,000 બહેનોનું લોહી તપાસ્યું ત્યારે એના ડિરેક્ટરને મેં વાત કરી કે ભાઈ હવે આપણે આ 40,000 બહેનોને આપણે દત્તક લેવી છે ને એને આપણે એનિમિયા મુક્ત કરવી છે, તો શું કરી શકાય? તો ડૉક્ટર મને કહે કે મારી વાઈફનું હિમોગ્લોબિન 9 છે ને કોઈ રીતે આગળ નથી જતું. તો એ કે હું મારી વાઈફનું હિમોગ્લોબિન ના ઇમ્પ્રૂવ કરી શકું તો એ કે હું આ 40,000ની ક્યારે ચેલેન્જ લઈ શકું? એટલે ત્યારે મને એમ લાગ્યું કે ધેર ઇઝ અ ફંડામેન્ટલી, મને કેટલો ટાઈમ છે કે જો, ઓકે ઓકે, ઓકે, તો ફંડામેન્ટલી કંઈક રોંગ છે એમ. તો તે દિવસ મેં કહ્યું કે ચાલો આપણે પહેલાં તો એક તો બધા ડૉક્ટર સાથે વાત કરીએ. તો ધોરાજી આપણે ડૉક્ટર સુરેશભાઈ પટેલ અને એની લીડરશિપ નીચે આજુબાજુના તાલુકાના બધા ડૉક્ટર્સ, લગભગ 63 ડૉક્ટરો, અને અમે 2 કે 3 કલાક સાથે બેઠા. હું કહું મારે તમારી પાસેથી શીખવું છે કે અહીંયા શા માટે એનિમિયા છે અને અમારે કેમ ત્યાં નથી. તો એક તો બધાને ખબર છે કે આપણા જેટલા દર્દો છે એમાંથી 45-50% દર્દો, ગમે તમે ડૉક્ટર પાસે જતા હો તો 50% કારણ કે તમારે પાણીની અંદર જે જંતુઓ છે એને તમારા પેટમાં સોજો કર્યો છે. એટલે તમને અપચો થાય, પેટમાં દુખે, ગેસ થાય અને જે આ બધા ન્યુટ્રિશનલ ખામીઓ આવે. તો એક તો ચોખ્ખું પાણી, બીજું કે સ્વચ્છતા. કારણ કે આપણે એમ જોઈએ ને તો આપણા શરીરની અંદર જે કંઈ આંતરડા અને કોલોન, નાનું અને મોટું આંતરડું, એ બધા જ
જે છે એ જે ડાયજેશનની પાછળ હોય એ બધા બેક્ટેરિયા જ છે. સ્ટૂલ છે એ 100% બેક્ટેરિયા જ છે. હવે તમે જો સંડાસ જઈ અને હાથ ધોવાની ટેવ ના રાખો તો ઓરલ ફિકલ કન્ટામિનેશન ચાલુ જ રહે. એટલે દરેક વ્યક્તિને સાબુથી પાણી, સાબુથી હાથ ધોવા એ જરૂરી જ છે, તો જ તમે, નહીતર તમારે બીજે દિવસે પાછું જે જે તમે કર્યું છે એ બધું જ જાય પાણીમાં. ત્રીજું કે આપણે અહીં એવું ડૉક્ટર્સ એમ માને છે કે ભાઈ કે મારી વાઈફની હિમોગ્લોબિન 10 છે, એ 3 ટાઈમ રોટલા ઘડી દે છે, હમણાં તો કાર છે એટલે એને કંઈ ચાલવું નથી પડતું, કંઈ બીજી જરૂર જ નથી પડતી એમ. એટલે લોકો સંતોષ માની લે છે કે ભાઈ એમાં શું ફેર પડે એમ, કે આપણે કંઈ 10 નહીં તો 11 શું વાંધો, કે શું ફાયદો. તો એ એક જાતનું એક્સેપ્ટન્સ લેવલ પ્રજામાં તો છે જ પણ ડોક્ટર્સ વર્ગમાં છે, તો એ એક દૂર કરવાની જરૂર છે. બીજું એ ડોક્ટર સાથે વાત કરતા અને મને ઘણું બધું શીખવા મળ્યું કે આપણે ક્યાંય પણ જઈએ તો દવા આપ્યા પછી ક્યાં પેશન્ટ ના પૂછે ને તો એ ડોક્ટર કે બેન જઈમાં પછી લેવાની. ખરેખર કોઈ પણ દવા છે ને ભૂખે પેટે જ લેવાય, કારણ કે તમે જ્યારે જઈમાં પછી લ્યો તો તમારા પેટ ભરેલું હોય, એટલે એમાં જે કંઈ તમે દવા લ્યો તો એમાંથી ઘણી વખત 30% એબ્ઝોર્બ થાય, ઘણી વખત 50% એબ્ઝોર્બ થાય, ઘણી વખત 80% એબ્ઝોર્બ થાય, એટલે તમે અડધી દવા મફત ગુમાવો. એટલે હું એમ નથી કહેતો કે એકો એક દવા ભૂખે પેટે લઈ શકાય, કે એટલે એમ નથી કે એકો એક દવા ભૂખે પેટે લઈ શકાય. દાખલા તરીકે એસ્પિરિન છે, આપણે અમુક પેઇન મેડિસિન છે, પ્રેડનિસોન છે, એટલે ઘણી બધી દવાઓ તમારા સ્ટમક માટે એટલી બધી પેલી સ્ટ્રોંગ હોય તો એ દવાઓ તમારે જઈમાં પછી લેવી જોઈએ. હું હવે કેન્સરના નિષ્ણાત તરીકે, અમારે અત્યારે દવાઓ એટલી બધી મોંઘી થઈ ગઈ છે અમેરિકામાં, અમુક એક એક કેપ્સ્યુલના $80 એટલે $4,000 હોય. હવે એ $80ની કેપ્સ્યુલ જો તમે જઈમાં પછી લ્યો અને 30% એબ્ઝોર્બ થાય, અને બીજું કે અમુક દર્દોનો લાઈક અ ડોઝ રિસ્પોન્સ કહું હોય, એમાંનો કે આપણી પાસે કંઈ ગાડું પડ્યું છે તેને ધક્કો મારીએ તો કંઈ 30% ધક્કો મારો તો 30% ના જાય, એક અમુક તમારી પાસે પાવર થાય પછી જ મૂવ થાય. એટલે જો તમે 30% તમારે એબ્ઝોર્બ થતું હોય તો એ તમારી દવા આખી 100% ફેલ થઈ. એટલે આજ એટલે બીજું ડોક્ટર પાસે બીજું પૂછ્યું તો કે બીજું એમ કહે કે ખાટું ખોરું નહીં ખાવાનું. તો એકચ્યુઅલી આયર્ન છે ને, જે લોહ તત્વ છે ને, એ ખાટું ખાવાથી જ એબ્ઝોર્બ થઈ શકે, બરાબર. એટલે અમે કંઈ પણ કોઈ પણ દર્દીને હું પ્રેક્ટિસ કરું છું એટલા વર્ષથી, આ તો એમાં પહેલું એક જ અમારા મોઢામાંથી નીકળી જાય કે એમ્પ્ટી સ્ટમક લેવાનું અને ઓરેન્જ જ્યુસ સાથે લેવાનું, કારણ કે અમેરિકામાં ઓરેન્જ જ્યુસ બધા પીતા હોય ને ઘરમાં મળ હોય બધા. પણ અહીંયા હું એમ કહું છું કે તમે જ્યારે લોહ તત્વ લ્યો ત્યારે ભૂખે પેટે લ્યો. અને અમે પછી જૂનાગઢમાં જે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે ને, એક કે આપણી એકો એક બહેનોને એનિમિયા મુક્ત કરવી, તો એને શું કર્યું છે કે એને કંઈક અમુક લીંબુવાળું પાણી રાખી મૂક્યું છે કે દરેક બહેનને ત્યાં એની હાજરીમાં જ ભૂખે પેટે આયર્ન અને ત્યાં એને લીંબુ સાથે આપવાની. તો આ ડૉક્ટરને બહુ નવાઈ લાગે કે અમારા બહેનો અહીં લઈ જ નથી શકતા, કે 90% નહીં પણ સોરી મને વાત કરી ત્યારે કે અમારે 70% બહેનો આયર્ન એબ્ઝોર્બ જ નથી કરી શકતી, કે એને એટલો બધો પેટમાં દુખાવો થાય છે, અપચો થાય છે, કબજિયાત થાય છે, કે અહીં બધા આયર્નથી એટલા બધા ડરે છે. સાચી વાત છે, મને એ બહુ જ બીક લાગતી હતી. પરંતુ આજે અમે જૂનાગઢમાં જે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે એમાં ખાલી 2% જ તકલીફ છે, 98% લોકો ભૂખે પેટે લેમન જ્યુસ સાથે આયર્ન લઈ શકે છે. ત્રીજું કે જે દર્દીઓ આપણે ત્યાં જતા હોય ડૉક્ટર પાસે તો એને આયર્ન ડેફિશિયન્સી હોય, પણ મેં એમ કહ્યું કે આયર્ન ડેફિશિયન્સીનું કારણ કે આંતરડામાં સોજો છે, એટલે લગભગ આંતરડામાં સોજો હોય ને એટલે એ હંમેશા પેટમાં દુખાવો હોય,
ન્યુટ્રિશનની ખામી હોય, એનિમિયા થાય, એનિમિયા જેવા તો હજારો દર્દો બીજા થાય, તો એને હિસાબે ડૉક્ટર પાસે જતા હોય. એટલે ડૉક્ટર એને એક તો પેટની દવા આપે, અને પેટમાં દુખવાની દવા લાલજીભાઈને પૂછ્યું તો સમજી શકશે કે એન્ટા એસિડ આપે. તમે જો એન્ટા એસિડ લ્યો ને તો આયર્ન એબ્સોર્બ ના કરી શકો, બરાબર. તો ત્રીજું કારણ કે એન્ટા એસિડની સાથે આયર્ન આપવામાં. ચોથું કે જ્યારે પેશન્ટ આવે ને ત્યારે બિચારું નબળું જ હોય, એટલે લાલજીભાઈને એમ થાય કે આને થોડું કેલ્શિયમ આપી દઉં અને થોડું દૂધ સાથે ખાવાનું કહું. તો જો કેલ્શિયમ લ્યો તોય આયર્ન એબ્સોર્બ ના થાય, બંને ફાઇટ કરે. તમે દૂધ સાથે પીઓ તોય ના આયર્ન એબ્સોર્બ થાય. એટલે જે જે આપણી સોસાયટીની જે મિસકન્સેપ્શન છે કે આયર્ન, કે એટલા માટે થઈને આપણે કોઈ પણ પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ ને એમાં સક્સેસ નથી જતા, કે એટલા બધા વેરિયેબલ એમાં છુપાયેલા છે. એટલે મારે આજે તમારી સમક્ષ આવવાનું કારણ એમ કે મારે તમને સમજાવવું છે, તમે પોતે સમજો કે આયર્ન કેટલું મહત્વનું છે. તમારી લાલાશ, તમારી બ્યુટી, તમારી હાઈટ, તમારે જે જે કંઈ જીવનમાં અચીવ કરવું છે ને એના માટે હિમોગ્લોબિન એક બહુ મહત્વની વસ્તુ છે. મને ગુજરાતી બોલતા આવડી ગયું લાગે છે. ને એ જ હું કહું છું ને કે જે આપણને, તમને એમ થાય કે આયર્ન મારા ટીચર ધરાર આપે છે. મને ખબર છે બધી સ્કૂલોમાં હું જાઉં છું કે બધા ફેંકી દે છે, કદાચ છે ગાર્બેજમાં નાખી દે છે. એટલે કારણ કે તમને પોતાને કોઈ દિવસ સમજાયું જ નથી કે તમે શા માટે આયર્ન લ્યો છો. એટલે એમ નથી કહેતા કે તમે નથી સમજાવવામાં આવ્યું, પરંતુ તમને જે કન્સેપ્ચ્યુઅલી આવવું જોઈએ કે તમારા મગજમાં ઉતરવું જોઈએ, કે આપણે ભાઈ બધાને મગજમાં ઉતરી રાખવું કે અભ્યાસ કરવો જરૂરી છે. એટલા માટે તમે આવ્યા, એ તમારા મગજમાં ઉતરી ગયું છે, તમારા વાલીના મગજમાં ઉતરી ગયું છે. પરંતુ જે આ એનિમિયા છે, કે આ લોહ તત્વ છે, એ આપણું સારામાં સારું જોઈએ. મારા મધર 86 વર્ષના છે, એનું હિમોગ્લોબિન 14 છે, ને એ વાંકા વાંકા દરરોજ 7 કલાક મારી ગાર્ડનમાં કામ કરે છે. એટલે હું શું કહું છું કે તમારું જો હિમોગ્લોબિન હોય ને સારું તો તમે બધું જ કરી શકો. તો હવે આને માટે આપણે શું કરવું, તો એક જાતનો પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ કે આપણી જે નવું સત્ર ચાલુ થાય ત્યારે એકો એક બેનનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવશે. એટલે જે બેનનું હિમોગ્લોબિન 12 ઓછું હશે એને ઓટોમેટિકલી જે વર્મ મારવાની દવા આવે છે, ને તમે બધાને શક્ય ખબર જ હશે કે એ ડીવર્મિંગ માટે, તો એક વર્મ મારવાની દવા આપવામાં આવશે, અને પછી એકાદ અઠવાડિયાનો રેસ્ટ આપવામાં આવશે, અને પછી રેગ્યુલર આયર્ન, અને પેલા 3 મહિના અમે આયર્ન, ફોલિક એસિડ અને B12નું મિક્સ આપશું. તમારો 3 મહિના પછી પાછું હિમોગ્લોબિન ચેક કરવામાં આવશે, અને જે જે નથી ઇમ્પ્રૂવ થઈ શક્યા એને માટે શું કરવું, એક જાતનો અમે પ્રોગ્રામ સાખા આપણી બધી જ સંસ્થાઓ માટે આ લોન્ચ કરીએ છીએ. એટલે હું તમને બધાને ખાસ તો કહું, કોઈ પ્રોગ્રામ કામ જ ના કરે જ્યાં સુધી દરેક વ્યક્તિ એક્ટિવ પાર્ટિસિપન્ટ, બે જાતના પાર્ટિસિપન્ટ, એક એક્ટિવ અને એક પેસિવ. પેસિવ કે બરાબર ચાલુ છે, આ ભાઈ છે કે ભાઈ અમારી સ્કૂલવાળા પ્રોગ્રામ છે. આપણને બધાને એમ જ થાય કે આ નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ છે, કે આ બધે ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે, આપણે શું. પણ જો તમે દરેક વ્યક્તિ, બધી વ્યક્તિ મહત્વ સમજી શકો તો ઇટ કેન ગો લોંગ વે. એમ આજે એમ માનીએ કે આપણે એટલી બધી એનર્જી બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં કે બ્લડ ડોનેશનમાં વાપરીએ છીએ, એનાથી ખાલી 10મા ભાગની એનર્જી વાપરીએ ને તો આપણી 60% લોહીની જરૂરિયાત જ વહી જાય. આપણે એટલું લોહી જરૂર જ ના પડે. કારણ કે તમે જેમ કહો કે કોઈનું 8 ગ્રામ હિમોગ્લોબિન હોય, ડૉક્ટર ત્યાં જાય તો એને 3 બોટલ જોઈ, તમારું 13 ગ્રામ હોય તમારે એકે બોટલ ના જોઈ. એટલે એઝ અ સોસાયટી આપણે બધાએ, જે ગામમાં ખેડૂતો રહેતા હોય, આપણા છોકરાઓ દીકરીઓ બધાએ આ વસ્તુને એક સમજી અને ઉતારવાની જરૂર છે, અને એક જાતનો બધાએ ભેગા થઈ અને એક આને એક આપણે શું કહી કે જેમ આપણે ખેડૂતો માટે આપણે જેમ ડેમનું કરેલું છે, કે જેમ આજે એજ્યુકેશનનું કરેલું છે, એવું એક અભિયાન કરવું જરૂરી છે. મને બીજું બહુ કંઈ યાદ નથી આવતું, કદાચ મને યાદ આવશે તો મહેન્દ્રભાઈ પૂરું કરે પછી તમને જરા વાત કરીશ. પરંતુ આ એક
મને બહુ ઈચ્છા હતી કે હું આટલી મોટી આપણી બધી સંસ્થાઓ છે એમાં જઈ અને એક એક બીજા જોશથી બીજા લેવલ પર લઈ અને આ કંઈ આપણી સંસ્થાઓ પૂરતું જ નથી, હું આયર બોર્ડિંગમાં ત્યાં જવાનો છું, આપણી લેવા પટેલની ઘણી બધી સંસ્થાઓમાં જઈ અને આપણા જે બહેનોનું જે આયર્ન ડેફિશિયન્સી છે એમાં મને ખૂબ રસ છે કે આમાં બધા તમે સમજો, એક્ટિવ પાર્ટિસિપન્ટ થાઓ, તમને કાંઈને પ્રશ્ન હશે તો આપણે આ બાબતમાં થોડી ચર્ચા કરશું, ટાઈમ રહેશે તો.